મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાંના પાનની દુકાનમાં એક માલિકને તલવાર દેખાડી અને ધમકી આપવાના કેસમાં લેડી ડોન ભૂરીની મુશ્કેલી હવે વધી છે. કોર્ટે ભૂરીની જામીન અરજી નામંજૂર કરી દેતા તેને લાજપોર જેલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. ભૂરીના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને જામીન અરજી નામંજૂર થતાં હવે ભૂરીએ જેલના સળિયા ગણવા પડશે. આખરે હવે આ સમગ્ર મામલે ભૂરીને અટકાયત જે થઈ હતી ત્યારબાદ ધરપકડ બાદ હવે તેને કોર્ટમાં રજૂ કરાય. એક દિવસના રિમાન્ડ બાદ હવે તેને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. એટલે કે બહાર નીકળીને ભૂરી જે છે તે આ પ્રમાણે હવે ગુંડાગીરી નહીં કરી શકે. અત્યાર સુધીમાં અઢળક વિડીયો ભૂરીના વાયરલ થયા છે કે જેમાં તે લોકોને હેરાન પરેશાન કરી રહી છે. ખુલ્લા તલવાર સાથે જાહેરમાં તે હંગામો મચાવી રહી છે. તેના બોયફ્રેન્ડ સાથે પણ તે આવી રીતે જ હંગામો મચાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અને અત્યારે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે એક આછકલાઈ ભર્યું વર્તન નહીં તેને કસ્ટડીમાં જ્યારે લઈ જવામાં આવી રહી છે ત્યારે પણ તેણે કર્યું છે. સુરત સંવાદદાતા ચેતન અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચેતન, ખાસે જણાવો જે રીતે હવે ભૂરીની મુશ્કેલીઓ વધી ગઈ છે, જેલના સળિયા તેને ગણવા પડશે. ચોક્કસથી 3 દિવસ પહેલાથી જે પાનના ગલ્લાવાળો છે તેને તલવાર બતાવીને તેની પાસેથી પૈસાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ફરીથી એમ્બ્રોઇડરીના કારખાનામાં જે બનાવમાં પોલીસે ભૂરી અને તેના જે સાગરી છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના આધારે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં એક દિવસના રિમાન્ડ પૂરા થતા આજે ફરીથી ભૂરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં પોલીસ તરફથી કોઈપણ પ્રકારના પડદા રિમાન્ડની માંગણી કરવામાં ન આવી હતી, જેને લઈને જે ભૂરીના જે વકીલ છે તેમને જામીન અરજી મૂકી હતી. જોકે નામદાર જજે આ જે જામીન અરજી છે તેને નામંજૂર કરી દીધી હતી, જેને લઈને હવે ભૂરીને લાજપોર જેલમાં કસ્ટડી સોંપવામાં આવશે. મહત્વની વાત એ છે કે જયારે ભૂરીને કોર્ટમાં લાવવામાં આવી ત્યારે તેને મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે પોતે કોઈ પણ પ્રકારની લેડી ડોન નથી અને તેને કોઈ પણ પ્રકારના હથિયાર વાપર્યા નથી. જોકે જે રીતે વિડીયો દેખાઈ રહ્યો છે, ભૂરીના હાથમાં તલવાર છે અને તે જે ગલ્લાવાર છે તેને તલવાર જોડે જ તેઓને મેળવી રહ્યો છે. હાલ જે સ્થાનિક જે વિસ્તાર છે તેમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. જી ચેતન, જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અહીં ભૂરી જે છે તે પોલીસની સાથે હોવા છતાં પણ તેને કોઈ ડર ના હોય અને કોઈ નેતાની જેમ તે હાથ લોકોને હડાવી અને અભિવાદન ઝીલતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. એટલે કે તેને આ કોઈ વાતનો કોઈ ગમ નથી. જી ચોક્કસથી જે રીતે ભૂરીના જે સાગરીત છે તે પણ હિસ્ટ્રી ચીટર છે તથા જે મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેની સાથે જ ભૂરી આખો દિવસ ફરે છે. ભૂરીનું એક જ કામ છે, જે પણ સ્થાનિક લોકો હોય તેની પાસેથી હપ્તા વસૂલા, જો હપ્તા ન આપે તો તેમને હથિયાર બતાવીને તેઓની પાસે રૂપિયા પડાવવા. જે રીતે ભૂરીને લાવવામાં આવી હતી તેને કોઈપણ પ્રકારનું દુઃખ નથી કે તેને હાલ લાજપોર જેલમાં મોકલવામાં આવશે. હાલ જે રીતે તેના જે સાગરીતો છે તે સાગરીતો પણ અગાઉ મર્ડરના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે. હાલ જે રીતે લાજપોર જેલમાં મોકલી આપવામાં આવશે. જે એમ્બ્રોઇડરીના જે કારખાના છે તેમાં પણ તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક અન્ય જે કારખાનું છે તેમાં પણ તોડફોડ કરી છે. હાલ પોલીસે એ બનાવમાં પણ વધુ તપાસ હાથ ધરી છે. વધુ સઘન જો ભૂરી પર કસાશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. આપનો આભાર ચેતન, આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આ સમગ્ર સમાચારો સામે આવે છે, હવે કસ્ટડીમાં ભૂરીને રાખવામાં આવી છે.